અનુભવ અને દીપ પ્રગતિ માટે આગળ આવવા વિનંતી. માન્ય શ્રી યજ્ઞભાઈ કરંજિયા, આ સ્કૂલના પ્રિન્સિપાલ ડોક્ટર મોપાલીબેન મિત્રા, નિર્ણાયક શ્રી અમિતભાઈ ઠાકોર, પ્રીતિબેન પંડ્યા, નિનાક્ષીબેન ભાઈ, હેમંત માવાલા, હિમાંશુ ભટ્ટ, ભરત ભાવસાર, રૂપિનભાઈ બચ્ચીકર, કોઈ રીતે દિવસ પસાર
પાસે ક્યાં બધું શીખ્યા? હા જો સામે બેઠેલા બુદ્ધિશાળી માણસો પાસેથી માત્ર શીખ્યા નથી પણ નજરે પણ જોયું છે. ચાલો તમને પણ દેખાડીએ. હા ચાલો. તે મા બાપ જયારે અશક્ત થાય ત્યારે શું તેને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાના?
રાતોના ઉજાગરા કરી જેને મોટા કર્યા અંત સમય પણ પોતાના માલ સાહેબ ભારતના વિરોધમાં ઉજાગરા કરાવના પણ શિવરાજા આ માણસ ને આપણા કરતા બુદ્ધિશાળી ગણે છે જો આ બુદ્ધિશાળી માણસ આવું કરતા હોય તો આપણે શું વાંધો છે જરા કહો તો વાંધો એક જ છે કે તે માણસ છે અને આપણે માણસ નથી એ ભલે જાનવર જેવો થાય પણ આપણે માણસ જેવું ન થવાય જો તમારે શીખવું જ હોય તો તેના આદર્શો છે તે શીખો હા હા હમણાં તમે કહેતા હતા કે એના જેવું આપણે ન થવાય ને પાછા કહો છો તેના આદર્શો શીખો હા 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 આદર્શો શીખો તેમાં ના લખી માતા પિતાની સેવા માટે પુત્રોમાં કેવા આદર્શો હોય છે તો સાંભળો પંડરપુરના પુંડિક પોતાની મા બાપ ની સેવા કરતા ત્યારે ભગવાન પોતે તેમને દર્શન દેવા માટે આવ્યા ત્યારે પુંડિકે કહી દીધું કે આ ઈટ ઉપર ઉભા રહો હું મારા માતા પિતા ની સેવા કરું છું અને પિતાના કલ્યાણ માટે શાસ્ત્રોના લગ્ન માટે અને પુત્ર ભીષ્મએ આજીવન બ્રહ્મચર્ય નું પાલન કર્યું હતું પિતાના કલ્યાણ માટે પણ નચિકેતા પોતે યમપુરી માં જવા માટે તૈયાર થઈ ગયો હતો પિતૃ ભક્ત શ્રવણ ની તો વાત જ છે કરાય મરતી વખતે પણ પોતાના મા બાપ ની ચિંતા કરતો હતો પાસે બોલાવીને કહ્યું ખંભે કાળા ચાટા પડી જશે ને લોહી નીકળશે ત્યારે શું કરીશ
એ બધું મને મંજૂર છે, કારણ કે મારા જન્મદાતા એ મારા જન્મ માટે પોતાના લોહીના પાણી કર્યા હતા, એનો ઋણ ક્યારે ચૂકવી ના શકું. ઓહો, આટલો બધો મહિમા છે તને તારા મા બાપનો. મહિમા તો શું, દીકરા માટે તો વિશ્વના તમામ તીર્થ તેમના મા બાપના ચરણોમાં હોય છે, અને હું જે તેમની સેવા કરું છું તો તેમની સેવા સમાને હજારમાં ભાગમાં બન્યો આવે. ભલે ભાઈ, આવો મહિમા છે તો કરાવ તીર્થ. આપણે તો આ વાંદરાને ઘરના ખૂણામાં ઢોસી દઈ. લો ભાઈ, તમારે જવાનું મોડું થાય છે, તારે જઈ નડાય. ચિંતા કરતા હશે, મને મૃત્યુ
માનવી પાસેથી પ્રેરણા લે છે તો પોઝિટિવ એટીટ્યુડ ઓલવેઝ ફર્સ્ટ અને નેગેટિવ બાબતોને દૂર કરી આપણા જીવનમાં પણ સંસ્કારિતતાને પ્રેરીએ, કંઈક એવું શીખવીએ કે આવનારી પેઢી તેના પરિવારજનો તેની ફેમિલી માટે જવાબદાર બને અને આખી દુનિયા શાંતિ અને સુખમય જીવન પ્રાપ્ત કરે. સૌને આ બાળકો તરફથી જય સ્વામિનારાયણ, જય ભારત.